એટલે તમને કહું છું પિતાજી, આ શરીર હાડકા માંસથી ભરેલું છે, દેહ સ્થિતા માંસ રુધિરે ભીમતિ ત્યજત્વમ. મારું બૈરું, મારો છોકરો, મારું ઘર, મારું દુકાન, આ તમે જેને મારું મારું કરો છો એ કોઈ કોઈનું નથી. ગોકર્ણ મહારાજ આત્મદેવ નામના બ્રાહ્મણને બોધ આપે છે. જાયા સુદા દિસુ સદા મમતામ વિમુંચ્છ. ક્ષણભંગુ દેહ, દેહ એ દેહ ક્ષણભંગુ છે. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા. મારો પરિવાર, મારો સ્ત્રી, મારા બાળકો, મારું ઘર, મારા પૈસા, મારી ગાડી, કોઈ કોઈનું નથી. આત્મદેવ બ્રાહ્મણને ગોકર્ણ મહારાજ જ્ઞાન આપે છે કે પિતાજી, અત્યાર સુધી દીકરો નતો ત્યારે રડતા હતા, આજે દેવનો જેવો દીકરો દીધો તોય રડો છો, માટે સાચું ભક્તિ છે, ભક્તિ કરી લો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્ય સાધુ પુરુષાંજયિકા તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ ભૂત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વા. इसलिए पिताजी, सधर्मम भजस्व सततम, सतत धर्मनो भजन करो, धर्मनो आश्रण करो. धर्मम भजस्व सततम त्यज लोक धर्म. समय सबको दियो, ड्यूटी सबकी करो, मन ईश्वर को दियो बस. कारण के हार्ड मांसना आ शरीर में गंदगी सिवाय काई नथी. केवी गंदगी छे अंदर आपड़े तो जोई नथी सकता अंदर, पर દોઢ બે મહિનાના છાણ નીચેથી જેવી કીડાઓની દુર્દશા હોય છે, એસી દુર્દશા ઇસ દેહ કી હમ કર દેતે. આપણને ગર્વ થાય કે મારું શરીર પણ હાડ માંસના લોચાથી બનેલું આ શરીર. માટે તમે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. તમે લોક ધર્મ ને ત્યજો. આ સમાજ, કુટુંબ, ગામ, ગુરુ ગોઈડ એ બધું જબ થા તબ થા હવે છોડી દો. સેવસ્ય સાધુ પુરુષાન. તમે તીર્થમાં જાઓ, સંતોની સેવા કરો, દાન દક્ષિણા આપો, સત્સંગ કરો. અન્યસ્ય દોષ સુખી થવું હોય તો બીજાના દુર્ગુણોને જોવાનું છોડો. આજકાલ અમારી આદત બન ગઈ છે, અમારા આપણામાં રહેલા દુર્ગુણ જોતા નથી, બીજાના દુર્ગુણ જોઈએ છે. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વા. તીર્થમાં જાઓ, સાધુ સંતોની સેવા કરો, બીજાના દોષ ગુણનો ગ્રહણ ન કરવો જોઈએ. કથાનો સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. એટલે તીર્થમાં જઈએ, સંતોની સેવા કરો, કથાનું પાન કરો, ગંગાજીમાં રોજ સ્નાન કરો, એ ભેગું આવશે. કરેલું દાન, કરેલું સત્કર્મ, કરેલો મંત્ર જપ, બીજાના દોષ જોઈ જોઈને આપણે ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે. બીજાના દોષ જોઈ જોઈને આપણી આંખ, આપણું મોઢું, આપણા કાન એ ગંદા જ બની જાય છે. ખલસ સરસબ માત્રાણી પરછિદ્રાણી પશ્યતિ આત્મના બિલ્વ માત્રાણી પશ્યતિ. ગોકર્ણ મહારાજે જ્ઞાન આપ્યું, હે પિતાજી તમે આ બધું છોડી દો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. તમે ધર્મનો આશ્રણ કરો, તમે ધર્મને ભજો, કીર્તન કરો. દસમસ્ય પા અને છેલ્લે લખ્યું ભગવાનના ભાગવતના દસમ સ્કંદનો પાઠ કરો. આહા,
દસમ સ્કંદમાં એટલી બધી લીલા ભગવાનની ભરેલી છે કે માણસ પાગલ થઈ જાય. ऐसी लागी लगन मीरा हो गई मगन. એવું ભગવાનમાં કાઈ કસે તો જ મીરા પાગલ બની, નહીં તો રજવાડું છોડીને કાઈ પાગલ બને ક્યાં. દસમ સ્ય પાઠ, આ તમે દસમ સ્કંદ નો પાઠ કરો. દસમ સ્કંદ નો બહુ મહિમા છે. આ આ ભાગવતમાં 12 સ્કંદો છે ને ગણેશભાઈ, એમાં દસમો સ્કંદ ભગવાન નું હાર્ટ હૃદય છે. એમાં ભગવાન નો જન્મ, કર્મ, લીલા અને સ્વધામ. ક્યારેક ભગવાન હુકમ કરશે તો દસમ સ્કંદ ઉપર ખાલી 3 દિવસની કથા, ક્યાંક આમ દિવસો ઓછા એટલે કોઈને કામ ધંધા પણ ન મળે, કોઈ તીર્થમાં જઈ અને ક્યાંક ભગવાને દસમ સ્કંદ ની ચરિત્ર કરવા જેવું છે. ભગવાન જેની કાંધે બેહે અને બે જણા છે, પણ હવે એ જયારે સમય આવે ત્યારે જેના ઉપર ભગવાન હુકમ કરે ત્યારે. પણ દસમ સ્કંદ નો બહુ મહિમા છે. ઇઝ અ હાર્ટ, શરીર હોય પણ હૃદય ના. આમ હૃદય ધબકતું બંધ થઈ જાય તો એમ કે હવે હાલો કરો તૈયારી, એમ દસમ સ્કંદ ભગવાન નું હૃદય છે. એ હૃદયમાં તો ગોકર્ણ મહારાજ ના કેવાથી આત્મદેવ નામના ભૂદેવ યાત્રામાં નીકળી પડ્યા છે. આ બાજુ શું બન્યું? દુદુકારી મહાખલ, ચોરી કરવા લાગ્યો, લૂંટ કરવા લાગ્યો, ડકેતી કરવા લાગ્યા, બેંક લૂંટે, રાજાને લૂંટે, ગરીબને લૂંટે, બધું લૂંટવા લાગ્યો. અને હવે તો ધીરે ધીરે બાપ યાત્રાએ ગયા તો દીકરો એટલો બધો બગડી ગયો, હવે ઘરે એને વૈશ્યાઓને રાખી છે. ભયંકરમાં ભયંકર પાપ કર્મ કરવા લાગ્યા છે. એક દિવસે શું કર્યું, વૈશ્યાઓને આ ધંધુકારીએ થઈ અને મોટો ખજાનો લૂંટ્યો. ખજાનો લૂંટ્યો તો બધી સ્ત્રીઓ ભેગી થઈને વિચાર કર્યો કે હવે આ રીવા જીવીશે ત્યાં સુધી સેવા કરવી, એના કરતાં આને જ પતાવી દો ને. હવે તો જિંદગી ભર હાલ એટલું ધન, મોટી મોટી આખી બેંક તોડી છે. એટલે બધી સ્ત્રીઓ એના મારી નાખી, ગળામાં અગ્નિ પધરાવી અને ખાડો ખોદી એને દાટ્યો અને મારી નાખ્યો. હવે તો માને દુઃખ દેવા લાગ્યો, માને પણ મારી નાખી હતી, એમ એને મારે મારી નાખી હતી, બધી સ્ત્રીઓ ભેગી થઈને એને મારી નાખ્યો અને પ્રેત બન્યો છે. ગોકર્ણ મહારાજ પર તીર્થયાત્રા એ બધું આ બધું ન દેખાણું સારું. એટલે ગોકર્ણ મહારાજે કુટુંબ કબીલા એમ કે આવા કુટુંબ સમાજમાં રહીને શું ફાયદો, ત્યાં કંકાસ ગજિયા સિવાય કોઈ હારી વાત ન હોય. એ પણ તીર્થયાત્રામાં નીકળી ગયા છે. તીર્થયાત્રામાં ગયા, દાન કર્યું, પુણ્ય કર્યું, પિંડદાન કર્યા છે. એક દિવસ ગોકર્ણ મહારાજ યાત્રા કરી આવ્યા, ઘરે સૂતા છે. અડધી રાત્રિએ ખકડ ભભડ અવાજ થયો અને હે ભાઈ, હે ભાઈ, હે ભાઈ મને બચાવ, હે ભાઈ મને બચાવ. ગોકર્ણ મહારાજે નિંદ્રામાંથી જાગી પૂછ્યું, ભાઈ તું કોણ છો? અહમ ભ્રાતા તદીયોસ્મિ ધંધુકારી નામતઃ. હે ભાઈ, ગોકર્ણ પૂછે છે કે ભાઈ તમારો અવાજ આવે છે ને તમે દેખાતા નથી, અડધી રાત્રિએ કોણ છો અને મને શું કામ હેરાન કરો છો, મેં તમારું કઈ બગાડ્યું ખરું? ત્યારે ઓલો પ્રેત કેવા લાગ્યો, ભાઈ હું દેખાય છે નહીં. અહમ ભ્રાતા તદીયોસ્મિ ધંધુકારી નામતઃ. એ ગોકર્ણ હું તારો ભાઈ ધંધુકારી, ભાઈ જલ્દી કર મને મુક્તિ અપાવ, મારું કઈ કર. રોજ રોજ પાપ કર્મ કરતો હતો ત્યારે મીઠા લાગતા હતા, પણ એક એક પાપ મને યાદ આવે છે, આજ મારાથી ભોગવી શકતા નથી, હું ભયંકર થી ભયંકર યોનિમાં પડ્યો, ભાઈ મારો ઉદ્ધાર કર, મારી મુક્તિ કર. એવા બધા મેં ભયંકર પાપ કર્મ કર્યા છે. એ ભાઈ મને મુક્ત કરાય, હું તારો ભાઈ છું, પણ તું દેખાતો કેમ નથી? ભાઈ હોય તો ભલે, ભાઈ તમારા જેવા જ્ઞાની પાસે મારા જેવા પાપી નો પડછાયો પણ દોષિત કરે, હું પ્રેત યોનિમાં ભટકું છું, મારી મુક્તિ માટે કંઈ કરો, બહુ દુઃખી થાઉ છું, આપ જેવા જ્ઞાની કંઈક રસ્તો બતાવો. અને ગોકર્ણ મહારાજ કેવા લાગ્યા, ભાઈ હું તીર્થમાં ગયો, મેં ગયા શ્રાદ્ધ કર્યા, મેં પિંડદાન કર્યા, મેં તારવણા કર્યા, ત્યારે પ્રેત શું કે ખબર છે? ગયા શ્રાદ્ધમ સતેના પીર મુક્તિર નામે ભવિષ્યતિ. એ ભાઈ તમે આવા હો ગયા શ્રાદ્ધ કરો ને, પણ મેં એવા ભૂંડા પાપ કર્યા કે ગયા શ્રાદ્ધ થી મારી મુક્તિ નહીં થાય,
ગયા શ્રાદ્ધમ સદે નાપી ભાગવતમાં લખ્યું મુક્તિર નામે ભવિષ્યતિ ભયંકરમાં ભયંકર પાપ. એ ભાઈ એવા હો ગયા તારવણા કરો પિંડદાન કરો ગંગા નાવ સદ સેવા કરો પણ મારી મુક્તિ નહીં થઈ. સ્વકીય નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશ. ઉચ્ચ કુળમાં બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને મેં એવા નિંદનીય કર્મ કર્યા કે મારો ગોકર્ણ કહે છે ભાઈ તું નિર્ભર થઈ જા, હવે તે ભાઈ તરીકે તે મને યાદ કર્યો એટલે મારી ફરજ બને, પણ મને વિચારવાનો સમય આવ. પ્રાતકાળ થયો. ગોકર્ણ મહારાજ જ્ઞાની છે તપસ્વી, વિચાર કરે મેં આટલા કર્મ ધર્મ કર્યા પણ આને મુક્તિ ન મળી. પ્રાતકાળ થયો, ભગવાન સૂર્યનારાયણ ઉદિત થયા. ભુવન ભાસ્કર માંથી ભુવન ભાસ્કર ને જલની અંજલિ આપી અને ઉગતા સૂર્યનારાયણ ને ભાસ્કર નારાયણ ને રવિ ઉગતા રવિને પૂછ્યું, મહારાજ મારા ભાઈ પ્રેત યોનિમાં ભટકે છે, એની મુક્તિનું કઈ સાધન ખરું? અને બા ઉગતા સૂર્યનારાયણ કીધું, સપ્તાહ વાચનમ કુરુ સર્વે બ્રુવન પ્રયત્નેન કર્તવ્યમ સુકરમ દ્વિધમ ગોકર્ણો નિશ્ચયમ કૃત્વા વાચનાધમ પ્રવર્તિતઃ તત્ર સંપ્રવક્ષાર્થમ દેવાગ્રા ભજનાયયુઃ. તારવણા કર્યા હોય શ્રાદ્ધ કર્યું હોય અને તેમ છતાં જો તારો ભાઈ અવગતે ગયો હોય તો એનું એક જ સાધન છે, શ્રીમદ ભાગવત સપ્તાહ વાચનમ ગુરુ. ભાગવત સપ્તાહ નું વાંચન કરાવો, તમારા ભાઈ ની મુક્તિ મળશે. ગોકર્ણ મહારાજે સૂર્ય ભગવાન ને નતમસ્ત પ્રણામ કર્યા અને ઉગતા સૂર્ય ને રોકવાનું જેનું સામર્થ્ય હોય એની પુનઃ કઈ કમી હોય. ઉગતા રવિ ભાણને કે ગાય મહારાજ સૂર્યદેવ ઉભા રહ્યો ને એને પૂછવાનું સામર્થ્ય હોય એ સામાન્ય ન હોય એવા પંડિત ગોકર્ણ મહારાજે પોતાના ભાઈ પ્રેતને મુક્ત રાખવા માટે મુક્તિ માટે આબુ ભાગવત બેસાડ્યું અને જ્યાં ત્યાં તો બેસી ન શકે એટલે એક વાંસના થાંભલામાં સાત ગાંઠોવાળા થાંભલામાં રોજનો એકનો દિવસ થાય ને પહેલો દિવસ વિરામ લે એક ગાંઠ મૂટે બીજો દિવસ છૂટે ને એક બીજી ગાંઠ છૂટે આમ સાત દિવસ થઈ સાત ગાંઠ છૂટી. ધન્યા ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્યા કૃષ્ણ લોક ફલપ્રદ નામ ભ્રાતરમ સદ્યો ગોકર્ણામિતિ ચાબ્રવીત ત્વયાહં મોચિતો બંધ્યો કૃપયા પ્રેત કલ્મષ. ભયંકરમાં ભયંકર પ્રેત યોનિમાંથી પોતાના ભાઈને મુક્ત કરાવ્યો અને પ્રેત બહુ રાજી થયો કે ભાઈ તારા માથે મારો રામ રાજી રે. ભયંકરમાં ભયંકર યોનિમાંથી તે મને મુક્ત કરાવ્યો અને આજે કથા પૂરામ થઈ, કથા વિરામ લીધી. પ્રેતને વાસના થાંભડામાંથી મુક્ત થઈ અને વિમાન આવ્યો અને ગોકર્ણ મહારાજે યમરાજાના દૂતોને કીધું, ગાય ઉભા રહ્યો એમ કેમ આ આ કથા વંચાવીને મારા ભાઈને મુક્તિ, આ બધા શું કઈ ગુનો કર્યો છે? એમ નહીં મારો ભાઈ એટલે પેશીલ વિમાન અને આ આ બધા હબ્બે કલાક ચાર ચાર કલાક ઘર બહાર મૂકી તરસ તરસથી ભૂખે તરે ચાય વગરના આ બધા બેઠા એનું શું? બહુ સરસ વાત કરી છે, બહુ સરસ. શ્રવણમ સમભાગ્યેન સર્વેષામ હ દૃશ્યતે હરિદાસો કહ્યું, પ્રભુ વિમાન એટલા માટે આવ્યું છે સ્પેશિયલ કેસમાં કે શ્રવણ તો સબને કિયા સાંભળ્યું બધાએ
પણ મનન કેવલ આ પ્રેતાત્માએ કર્યું છે એટલે એને મુક્તિના અધિકારી છે. શ્રવણમ તુ વિભેદેન ફલ ભેદોત્ર જાયતે. યહા શ્રવણ તો સબને કિયા પણ મનન નતુ મનનમ કૃતમ, મનન કાલી આ પ્રેતે જ કર્યું છે કારણ કે બીક હતી. મને અને તમને ભાગવત ભય મુક્ત બનાવે છે. इसलिए मरने का डर छोड़ देना चाहिए. महाराज हम मर जाएंगे, ये तो आखिर तो एक दिन मरवू छे ना. तो भार मुक्त करे ये भागवत, भय मुक्त करे ये भागवत. प्रेत ने मुक्ति मड़ी सांभळ्यु बधाय पण एकने ज विमान आव्यो फल भेदो त्रजायते. શ્રવણમ તુ કૃતમ સર્વમ, મનનમ બધાય મનન નથી કર્યું. શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદ, એટલે શ્રવણના ભેદના કારણે ફળનો ભેદ થઈ ગયો. બાકી કે વાલા દવલા પારકાજી નીતિ એવી નથી. અને સૌની દેખતાની સાથે પ્રેત આત્મા ભગવાનનું સ્મરણ કરતા કરતા ભાઈને વંદન કરતા કરતા કે ભાઈ તમારો આભાર કે મને મુક્તિ અપાવી. આ કથા મને તમને સમજાવે કે ભયંકરમાં ભયંકર કરેલા પાપ હોય, ગયા શ્રાદ્ધમાંથી જો મુક્તિ ન મળે તો અંતે છેલ્લું સાધન છે ભગવાનનું ભાગવત. ભાગવતાન મુક્તિ કલૌકિરેણ ભાષિતમ, એવું આ પરમ ભાગવત. આત્મદેવને સંતાન નહોતું ત્યારે રડતા હતા, સંતાન થયું તોય રડ્યા. એટલે દીકરો જ મુક્તિ અપાવે એવું નથી. હા, ઘણી વખત ઘણા લોકોને એમ થાય કે અમારે ઘરે તો ભગવાનની કૃપાથી આ ચાલી ચાલી વર્ષના વાણા વહી ગયા, શેર માટીની ખોટ રહી ગઈ, હવે મુક્તિ પૂ નામના નરકમાંથી પુત્ર જ મુક્તિ અપાવે એવું જરૂરી નથી. મહારાજ મુક્તિ તો માણસ પોતાએ જ ગોતવાની હોય, મુક્તિ પોતાએ જ કરવાની હોય. તો આ દતબુરી સુધાર લે બસ હો ગયા ભજન, મન કે તરંગ માર લે બસ હો. મુક્તિ તો માણસે પોતાએ જ કરવાની હોય. દી બાકી તો દી વારે દીકરા, બાકી તો ચાર ચાર હોય, બબે હોય, છ છ હોય, અને રોજ બળતરા દી ઉગે ને બળતરા કરાવે તો એવા દીકરા શું કામના ભાઈ. ઉસે ભલા તો ન હોય બે, આપણે બે જણા હાલ આપણે નીકળી જાય તીર્થમાં, એક કોઈની ક્યાં હાણાબારી કરવાની. થેલો લોધો ટિકિટ લીધી, બે પાંચ રૂપિયા લીધા, જાત્રાએ નીકળી ગયા. મહિનો કોઈ હોય તો લમડો પૂછા કરવા વાળો રહે ને કે તમે કેદી આવશો. અમુક તો દીકરાને વહુ અહીંયા જાત્રા ભાગવત કથા, હું તો કહો હરિદ્વાર આવ્યા હતા તે દિન આ પૂછો રવજીને, મેં ભણ્યો હતો ઉમા, મેં કીધું રવજી અહીંયા આવ્યા છે, વહુડી એવી રાજી થતી હશે કે ડોસી ગઈ છે જાત્રાએ. હે ભગવાન મહારાજને કહેજો હજી આઠથી કથા લંબાવી. કેમ તો કે અહીંયા તો શાંતિ, તોય બચારી ડોસીનો જીવ નરે ઘડી ઘડી ફોન કરે, બરોબર બે દુઆય છે ને બરોબર ખડકી આગરિયા ભરાયા તાળા મારીને હોજો, છોકરા કેમ છે, એ બધું ભાઈ બરોબર છે, તું નથી તો બધું બરોબર, તોય ઓનો જીવ ભરે આ પેઠા મેં ગુડા નમે ને. આ કાંઈ હોય તો જંજાળ દે ભાઈ, કાંઈ એવું ભગવાનનો પરમ ભાગવત પ્રેતને મુક્તિ અપાવી. ઋષિઓને કહેવા લાગ્યા છે ઘેર ઋષિઓ, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત ભાવના મનો દોષજશ્ચૈવ કથાયામ નિશ્ચલા મતિ. વિમાન આવ્યું, પ્રેતની મુક્તિ થઈ. આમ પંચમ અધ્યાયમાં કથા બતાવી, ષષ્ઠમ અધ્યાયમાં ભાગવત ક્યાં કરવું, કેવી રીતે કરવું, કોની પાસે કરાવવું એની વિધિ બતાવી કે યોગ્ય વિદ્વાન બ્રાહ્મણ જ હોવો જોઈએ. વક્તા વિરક્તો વૈષ્ણવો વિપ્ર, બ્રાહ્મણ હોય, વિરક્ત હોય, ત્યાગી હોય, અથવા જે મળે એમાં સંતોષી હોય અને દ્રષ્ટાંતમાં કુશળ હોય એવા બ્રાહ્મણ પાસે મુહૂર્ત લઈ સોનાના સિંહાસન ઉપર ભાગવતજીને પધરાવી અને મુહૂર્ત જોવડાવ્યું. પછી કથાનો મંડપ ક્યાં કરવો, તો કે તીર્થમાં. આવું સમાજવાડીનું કોઈ વિશાલ વસુધા ક્ષેત્રે ઘણા લોકો ભાગવત કરાવે પણ એ જીદ પકડે કે મારે તો ભાગવત કરાવી છે તો અમારા આંગણામાં જ થાય, નકર વધે નહીં, એટલે એવું એવું નથી હોતું. સૌથી ઉત્તમ બતાવ્યો છે તીર્થ. તીર્થે વાપી દેવાલય, તમે કાં તો ભાગવત કોઈ કાશી મથુરા અયોધ્યા વૃંદાવન ગોકળ હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન
દ્વારકા અરે ગમે ત્યાં મોટા તીર્થમાં તીર્થમાં ન બેસાડી શકાતો મંદિરે મંદિરમાં મોટું પ્રટાંગણ હોવું જોઈએ. એ મંદિરમાં જગ્યા ન હોય તો આવું કોઈક સમાજનું આંગણું હોય તે ત્યાં બેસાડી દેજો. અમુક લોકો જીદમાં જીદમાં ભાગવત બેહારે. એક સકાળ અમારે ભાગવત થઈ હતી તો સમજાવ્યું ચાર જણાએ તે મારો ઓલો નેવા નેવા ડબક દાદાનું આ વ્યાસપીઠ રાખી પણ ભીત નહીં તોડું. અને પછી કુદરતી આમ તમે કેમ આજ કીધું કે પબ્લિક હવારે મંડપમાં માતી નથી. પહેલો દી તે બીજો દી થયો તે મંડપ ટૂંકો પડવા માંડ્યો ખડકી ભીત તોડી અડધી ત્રીજે દી ચોથી બધી તોડી નાખી. હવે કે મહારાજ ભૂલ થઈ ગઈ કે આખે આખું આંગણું એક કરો કે હવે આ વરી વરી ભીતું નવી થશે પણ ભાગવત નહીં થાય. એમ વિશાલ વસુધા ક્ષેત્રે ક્ષેત્રની પસંદગી કરવી તો કે જ્યાં શાંતિથી લોકો ભગવાનનું ભાગવત સાંભળી શકે એવો દેવાલય હોય તીર્થનો કિનારો હોય નદીનો કિનારો હોય એવું પવિત્ર સ્થાન હોય ત્યાં ભાગવત વિદ્વાન તપસ્વી બ્રાહ્મણ દ્વારા થાય. યજમાન હોય ને સ્ત્રોત્ર આવે અક્રોધના શૌચ અપરા. યજમાન હોય શું નિયમ રાખવાના? બાળદાઢી કરાવવાના નહીં. જે પૂજામાં બેસે એને ગુસ્સો કરવો નહીં. સંયમ નિયમ પૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવું. એક ટક ફલાહાર કરવો, એક ટક જમવું. જો ટીકડી ખાતા હો તો બે ટક જમવું. નકર કે મહારાજ બીમાર પડી જવાય તો શરીરને બગાડે એવું ભોજન ન કરવું જોઈએ. ભોજનમ તો વરમ ભાગવતમાં છૂટ આપી છે. તમારથી રેવાય તો જ એકટાણું વ્રત રેવું. ભૂખે મરીને ભક્તિ કરવી નહીં ગોપાલા. આમાં એમ લખ્યું છે પાછું પત્રાવલ્યમ તું ભોજનમ. પત્રાવડીમાં બેસી સાદું ભોજન કરવું. તેલ મીઠું તડકા લગાયા વગરનું સાદું આહાર એવો લેવો કે શરીરને ટકાવે ને ભાગવત કથામાં ઓડકાર ના આવે ને ગેસ ન થાય ને વરી સોડાની બાટલીઓ ન પીવી પડે કથામાં મન વચરાક ચકડાવે ન ચડે. એટલા માટે ભોજનનો સાદો નિયમ રાખ્યો. બાલદાઢી ન કરાવવા, નખ ન કાપવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, સંયમ નિયમ રાખવો, ક્રોધ ન કરવો અને વધારેમાં વધારે કૃષ્ણનો જપ કરવો અને વધારેમાં વધારે વ્યાસજી આવે એના પહેલા પ્રદક્ષિણા કરી લેવી પરોડીએ બ્રહ્મમુહૂર્તમાં 8 વાગ્યા સુધી. આવા શ્રોતા વક્તાના નિયમો બતાવ્યા. શુદ્ધજી સૌનક ઋષિઓને કહેવા લાગ્યા કે ઋષિઓ આવી રીતે નીતિપૂર્વક નિયમપૂર્વક ભગવાનની ભાગવત જે કરાવે એની મનોકામના પૂર્ણ થાય. અને સૌથી મહત્વની વાત કે જેના ફોટા મૂક્યા ગણેશભાઈ, જેના ફોટા મૂક્યા, જેની પોથી બેસાડી, એ પિતૃ નથી એની વાહે કથા કરાવવાથી જો એને મુક્તિ મળતી હોય તો મને પ્રશ્ન એ થાય કે આપણે તો જીવતા જાગતા નથી. એની પણ જો મુક્તિ હોય તો આપણામાં સુધારો, આપણામાં બદલાવ, અમારામાં પરિવર્તન કેમ ના આવે એવું ભગવાનનું આ પરમ ભાગવત. કથા ભગવાનની અદ્ભુત. કળિયુગના 20મા વર્ષ મેં ભાદરવા શુદ્ધ નોમથી સુખદેવજી રાજા પરીક્ષિતજીને સંભળાવી એ જ મજાની કથા 200 વર્ષ પછી અષાઢ શુદ્ધ નોમથી પૂર્ણિમા સુધી ગોકર્ણજીએ ધંધુરીને ધંધુકારીને સંભળાવી અને પ્રેતમાં પ્રેત યોનિમાંથી એને મુક્ત અપાવી. અને એ જ કથા પછી 30 વર્ષ પછી કારતક શુદ્ધ નોમથી કારતક શુદ્ધ પૂનમ દેવ દિવાળી સુધી સનકાદિક મુનિએ નારદ અને અન્ય ઋષિઓને સંભળાવી એવું આ પરમ ભાગવત. કેટલી ગેરંટી અને કપડાવાળા ગેરંટી આપે ને કે નહીં તૂટે, આ 6 મહિના ફ્રીજવાળા આપે, દુકાનવાળા બધી દુકાનવાળા વોરંટી અને ગેરંટી. ભાગવત પણ ગેરંટી આપે છે કે અપવાદ બાદ કરતા અપવાદ હો સકતા હૈ, ઉદાહરણો અપવાદ હોઈ શકે પણ એવો નિયમ બરાવ્યો છે યમરાજાને. સ્વપુરુષમપી વીક્ષ્ય પાસહસ્તં વદતિ યમકિલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથા સુમત્તાન પ્રભુહર મન્નૃણામ વૈષ્ણવાનાં. યમરાજા યમના દૂતોને કાનમાં કહે છે કે યમના દૂતો તમારે ઓર્ડર પ્રમાણે બધાય જગ્યાએ શરીરને લેવા, મર્દાને લેવા જાઓ, પણ તમારે હે યમના દૂતોને કહે છે કે હે દૂતો ક્યારે કથામાં સત્સંગમાં ના જાઓ. એટલે કાળ મંડપમાં નથી આવતો. કેટલી ગેરંટી
આપણે બધા સિક્યુરિટીમાં છીએ. ઓલો મોટા રાજા મંત્રી ને સંત્રી ને બધા ઘોડાવાળા ને હાથીવાળા ને બોડીગાર્ડ ને બંજુ કાળા લુગડાવાળા ને બેન ચાર ને ગાડીમાંથી ઉતરે બેન વળી બીજા ત્રીજા ને તમને દેખાતા નથી. ભગવાને આપણા માટે મોટામાં મોટી સિક્યુરિટી કર્યા છે મને તમને કે કથા મંડપમાં મૃત્યુ ના આવે એવો યમરાજાનો આદેશ છે યમના દૂતોને એવું ભગવાનનો પરમ ભાગવત ગોકર્ણ મહારાજ જ્ઞાનવાદી મુક્તિ મળી એ જ કથા હું ને તમે વ્યાસપીઠ પાસે સાંભળ્યા. પ્રથમ સ્કંધ એ અધિકાર લીલા છે ભગવાનનું જમણું ચરણ છે અને એ કથાને આવતીકાલે વિસ્તારપૂર્વક લેશું. આજ કેટલા વાગ્યા? આવતીકાલે બરોબર 9 સત્રમાં અહીંયા મળીશું. આવો આજની કથાને હરિચરણે ધરીએ. અમરસિંહભાઈ ગણેશભાઈ બાળા અને સમસ્ત બાળા પરિવારની ઉપસ્થિતિમાં આ જ્ઞાન સત્ર છે એ જ્ઞાન સત્ર લાવો લઈએ. એ પહેલા ભાઈ શ્રી ગણેશભાઈને વિનંતી કે કોઈ આવેલા આતિથ્યનું સન્માન. અને આજની કથામાં અમારે મેઘપરથી વાવિયા પરિવાર 7-8 વર્ષ પહેલાં એમને ત્યાં હરિકથા અને એમના બાળકો પણ સત્સંગી થઈ ગયા એવો અમારે હિરજીભાઈ લક્ષ્મણભાઈ વાવિયા પરિવાર સપરિવાર પધાર્યા. વ્યાસપીઠ ઉપર ખૂબ ખૂબ સાધુવાદ. આવો કનૈયાને યાદ કરીએ. કનૈયા મુરલી વાળા રે 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 તમે છો નંદનલાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો
किशोर राम सीता 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 राम
सीताराम जय सीताराम। Sitaram, 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 Sitaram,